हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। कैसे हो सब? आशा करती हूँ कि आप सब बड़े ही अच्छे होंगे। विद्यार्थी मित्रों, हम आज पढ़ने जा रहे हैं विषय हिंदी और कक्षा 7। इसमें पढ़ने जा रहे हैं पाठ नंबर 6 और डॉक्टर विक्रम भाई। तुमने बताने खबर हे कि डॉक्टर विक्रम साराभाई से कौन होता? जो तुमने ना खबर हो तो हूँ तुम्हें एना माटे अथवा तो एना विषय थोड़ी माहिती पहलेथी आपी दऊं छूं। हम शुरुआत करते हैं। भारत स्वतंत्र होने के बाद विज्ञान के क्षेत्र में कई वैज्ञानिकों के महत्वपूर्ण कार्य किए गए हैं। इनमें से एक डॉक्टर विक्रम साराभाई थे। प्रस्तुत पाठ में डॉक्टर विक्रम साराभाई के जीवन का तथा कार्यों का परिचय दिया गया है। शू कीधु तमने के अपना स्वतंत्र भारत देश, अपना भारत देश स्वतंत्र थयो छे, विज्ञान ने टेक्नोलॉजी में जेटलो आगळ वध्यो छे तेमा सौथी महत्वपूर्ण हाथ होय तो कोनो छे? तो के वैज्ञानिकोनो छे। एमांथी डॉक्टर विक्रम साराभाई छे ए वैज्ञानिक छे। अने बीजू के तमने जे सामे तमारी स्क्रीन उपर जे पाठ देखाय छे ते डॉक्टर विक्रम साराभाई छे, तेनो जीवन, तेना जीवनना कार्यो अने तेना जीवनमां बनेली घटनाओथी ए पाठ भरेलो छे। एटला माटे तमने एवुं कहेवामां आव्युं छे तेनो जीवन परिचय छे ए तमने प्रस्तुत करे छे, तेनो परिचय तमने आपवामां आव्यो छे। आपणे छे पाठनी शरूआत करीए कि हमारे उल्लेखनीय कार्य किया है। उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन परीक्षण वह परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं। शू कीधु अपने अनुवादन करिए छे कि अपना जीवन में अनेक सुविधाजनक अपना जीवन ने बनावा माटे घना बधा वैज्ञानिकों प्रमुख योगदान है। શું કીધું છે કે તમારી સામે તમને જે પાઠ આપેલો છે તેમાં વિક્રમ સારાભાઈ જેવા કેટલા બધા વૈજ્ઞાનિકો છે અને આ તમારી સામે જે પાઠ છે એ તમને ડોક્ટર વિક્રમ સારાભાઈ છે તેના વ્યક્તિત્વથી પરિચિત કરે છે। તો શું કર્યું છે કે આપણા જીવનમાં ઉદ્યોગ છે, શિક્ષા છે, આપણને આમ્યા કે સારા ફોટો પણ દેખાશે। માત્ર 2 વર્ષ કે થે તો ગુરુ ગુરુદેવ નું નામ છે રવિન્દ્રનાથ ઠાકુર ને ભવિષ્ય બનેગા। આપ જાણતે હૈ વે કોણ થે? વે થે હમારા ડોક્ટર વિક્રમ સારાભાઈ। આપણે ગુજરાતીમાં અનુવાદન કરીએ કે વિક્રમ સારાભાઈ એક મહાન વૈજ્ઞાનિક હતા। જ્યારે તેઓ ફક્ત 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરે આ ભવિષ્યવાણી કરી હતી। કઈ ભવિષ્યવાણી કરી હતી? કે આ બાળક છે મોટો થઈને ખૂબ જ યશસ્વી બનશે અને તે બાળકે તેમની આ ભવિષ્યવાણી પોતાના કર્મથી, પોતાના કામથી, પોતાની મહેનતથી સાચી સિદ્ધ કરી। વિદ્યાર્થી મિત્રો છે, અહીંયા તમને લખેલું છે કે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર ડોક્ટર વિક્રમ સારાભાઈ કે ગુરુ થે ઉદ્યોગપતિ પરિવાર થા। પિતા કા નામ અંબાલાલ તથા માતા કા નામ સરલા દેવી થા।
विक्रम साराभाई आठ भाई बहन थे। गुजराती में अनुवाद कर પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરદાર હતો તે બાર ઓગસ્ટ 1919 કો અહેમદાબાદ ને હુઆ થા। બીજો પ્રશ્ન કે તમારે તેના પિતાનું નામ અને માતાનું નામ યાદ રાખવાનું, તો પિતાના નામમાં તમારે લખવાનું છે અંબાલાલ અને માતાના નામમાં સરલા દેવી। જો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો આપણે ગુજરાતીમાં અનુવાદન કરીએ છીએ કે બાલ્યકાળથી પ્રતિભા સંપન્ન વિક્રમ સારાભાઈના બાળપણનો આ પ્રસંગ સફળતા પ્રાપ્ત કરવાનો તેમનો ઉત્કટ ઈરાદો દર્શાવે છે। જ્યારે તેઓ પાછો મારા પિતાજીના નામે આટલા બધા પત્રો તો તેને શું કર્યું જોયું આપણે ઇસ્ત્રીએ કઈ લિફાફ ઉપર અપના નામ તથા પતા લીધા તો ઉનકે મન મેં બાલવિક્રમ કે પીછે કે ઉદ્દેશ્ય લેકિન સફળતા પાને કી જાનકર સાયકલ પર વિભિન્ન કલાબાજિયા કરતે ઓ લોગો કો અચંભિત કર દેતે થે કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી કે ને શું કર્યું પત્રો ઉપર છે ઈ પોતાનું પત્ર આવે એના માટે શું ખેલ કરતા અને લોકોને ચકિત કરી દેતા તેમની સાહસિક કામો પ્રિય હતા। ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં તેમને ઊંડો રસ મે ગુજરાત કોલેજ અમદાવાદ સે ઇન્ટર 1940 મિલા વહાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન સે બડે પ્રભાવિત હોકર સન 1942 મે વહ મૃણાલિની સ્વામીનાથન કે સાથ વિવાહ સૂત્ર મે બંધે મેટ્રિકની પાસ સન 1934 માં પાસ કરી સન 1937 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા। જ્યારે તેઓ સન 1940 માં કેમ્બ્રિજ માં ગણિત અને ભૌતિક શાસ્ત્ર સાથે બીએસસી ની પરીક્ષા સફળતા પ્રાપ્ત કરી તે પછી બીજો વિશ્વયુદ્ધ શરૂ થતા જ વિક્રમ સારાભાઈ ભારત પાછા ફર્યા। ભારતમાં તેમણે કોની સાથે મળ્યા તો કે સર સીવી રામન અને ડોક્ટર હોમી ભાભાનું સાનિધ્ય પ્રાપ્ત થયું। રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને સન 1942 માં તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે કર્યા પછી તેઓ
कहूँ तो के आप मरी ફરીથી ભારતમાં આવી ગયા અને તે જયારે ભારતમાં આવ્યા રામન અને ડોક્ટર હોમી ભાભાનો સાથ મળ્યો અને તેમની સ્વતંત્રતાના આંદોલનમાં પણ તે પોતાનું શું કર્યું તો કે તેનાથી પ્રભાવિત થઈ ગયા અને પોતે તેમાં જોડાઈ ગયા અને ब्रह्मांड फॉर्मूले के कई जटिल प्रश्नों का प्रायोगिक सर्वाधिक उपयुक्त एक प्रयोगशाला स्थापित की डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक परमाणु शक्ति अंतरिक्ष तारा प्लाज्मा भौतिक और खगोल पर वह कार्य અને ઈસવીસન 1940 કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ઉપાધિ એટલે કે ડિગ્રી પાસ પ્રાપ્ત કરી. જ્યારે તેને આ ડિગ્રી મળી ગઈ તો પછી એને શું કર્યું તો તેમણે બ્રહ્માંડ તથા સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોના પ્રાયોગિક ઉકેલ શોધવાનું શ્રેય ડોક્ટર સારાભાઈને પ્રાપ્ત થયું. બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે બ્રહ્માંડમાં જે કિરણો આવે છે બ્રહ્માંડમાંથી ધરતી પર અવકાશમાંથી તેના કિરણો પર પ્રયોગ કરવા માટે તેમને સૌથી વધુ શું સારું લાગ્યું તો કે હિમાલયના ઊંચા શિખરો ઉપર વધુ અનુકૂળ રહેશે અને સારું એવું પ્રાયોગિક સારા એવું સૂચન કર્યું. એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. ડોક્ટર વિક્રમ સારાભાઈના વ્યક્તિગત પ્રયાસોને લીધે તેને ખુદે કરેલા પ્રયાસોને લીધે 1947માં ભૌતિક અનુસંધાન અમદાવાદમાં સ્થાપના થઈ. તેઓ પ્રયોગશાળાની સાથે જીવનભર જોડાયેલા રહ્યા. તેને આખું જીવન પોતાનું છે પ્રયોગશાળામાં સમર્પિત કરી દીધું. પરમાણુ શક્તિ અંતરિક્ષ વિકિરણ સૂર્ય ગ્રહ તારા પ્લાઝમા અને ભૌતિક અને ખગોળ પર તેઓ કાર્ય કરતા હતા. તેમણે અંતરિક્ષના ઘણા બધા જટિલ પ્રશ્નો તથા તેમણે બીજો શું કામ કર્યું રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. તેની સાથે સાથે ડોક્ટર ભાભા કે મૃત્યુ કે પશ્ચાત પરમાણુ परिणाम है कि भारत में दूरसंचार दूरदर्शन वह मौसम वैज्ञानिक के लिए प्रक्षेपित उनके उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे थे. आपने तेनु गुजराती किए सभ्य बनावामा आवा डॉक्टर बाबा ना परमाणु ऊर्जा संस्थाओं સંસ્થાની જવાબદારી યુવાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ પર આવી પડી. કારણ કે ડોક્ટર ભાભાના મૃત્યુ પછી બધી જ સંસ્થાની જવાબદારી યુવાન ડોક્ટર વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ પર આવી પડી.
भारतीय अनुसंधान केन्द्र नु गठन करियु। डॉक्टर विक्रम साराभाई तेना प्रथम अध्यक्ष बन्या। आगेवानी अने सतत परिश्रम एटले के सतत मेहनत ने लीधे भारत में दूरसंचार, दूरदर्शन अने मौसम विज्ञान माटे मोकलेला अनेक उपग्रहों अंतरिक्ष में सफलतापूर्वक कार्य करी रह्या हता। तेमणे शुं कर्युं के अनेक विद्यार्थी मित्रों खास याद रखो तमारे एक मार्क में सम्मानित करवामां आव्या हता। एक मार्क नो प्रश्न छे, खास ध्यान रखो। निःशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं में तेओ भारतना प्रतिनिधि तरीके रह्या छे। एना पछी डॉक्टर विक्रम साराभाई प्रमुख बनाया गया। तेना काम पछी तेनी सफलता पछी યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવ્યા અને તેમણે ઇન્ડિયન જીઓલોજીકલ યુનિયન કા પ્રમુખ બનાવવામાં આવ્યા। તેમની સફળતા અને તેમને મળેલા સન્માનને આધારે તેમને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવવામાં ઘણા બધા પુરસ્કારો આપવામાં આવ્યા। તેમાં 1900 અને વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ છે।
પ્રકાશ માટે પૂરતો સમય કાઢી લેતા હતા. તેમના જ પ્રયત્નથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નેહરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ. અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રૂચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા હતા. વહ 21 ડિસેમ્બર 1971 કી કાલી તારીખ થી ડોક્ટર વિક્રમ મહાન પ્રતિભાને સત સત નમન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. આપણે પાઠની અંદર જોયેલા ઘણા બધા અટપટા છે એ શબ્દાર્થ છે એને આપણે જોઈએ. પત્ર રખ કર અનુસંધાન અને ઉપાધિ. ઈરાદા એટલે કે વિચાર, સંકલ્પ. તમે કોઈ ઈરાદો બનાવો છો કે મારે આમ કરવું જ છે. તમે કોઈ સંકલ્પ લ્યો છો કે મારે આ વખતે પરીક્ષામાં આટલા માર્ક આવશે. અધિક. એના પછી છે લેસ એટલે સુસજ્જિત. આપણે કહેતા હોય ને કે ઘણાને કે લેસ માત્ર એટલે સુસજ્જિત. અનુસંધાન આવિષ્કાર, ખોજ, સંશોધન. ઉપાધિ તમારે શું કરવાનું છે કે તમારા કરવાનું છે. પ્રશ્ન નંબર 2, પેલો કે વિક્રમ સારાભાઈ ને અપને નામ ખુદ કયો ચિઠ્ઠિયા લખી. અપને નામ ખુદ તો જ ખ્યાલ આપે. વિક્રમ સારાભાઈ કે બચપન કી ઘટના અપને શબ્દો મેં લખી હતો. તમારે 3 એ 3 નિમ્નલિખિત શબ્દો કે અર્થ શિક્ષક ઉત્તર દેને કે લીએ અપના હાથ ખડા કરેંગે. તો તમે તો અહીંયા છો નહીં, તો તમે જયારે આવશો ત્યારે તર્ક દીધી અને તેનું કારણ બતાવવા. પેલો કે કોષ્ટક કહીએ ગઈએ શબ્દો કા ઉદાહરણ અનુસાર બલ્લે પર બલ્લે કે આપવામાં આવેલા છે. શું બનાવવાના છે? વાક્ય બનાવવાના. એક ઉદાહરણ આપેલું છે.
પરથી જ બનાવેલું છે. ઉપર તમને જે શબ્દ આપેલા છે તેમાંથી તો તમને શું આપેલું છે કે ભારતીય અનુસંધાન શું કીધું છે કિયા. તો તમારે અહીંથી શબ્દ છે ગોતી અને આ બીજું અને ચોથું વાક્ય બનાવવાનું છે. અહીંયા બીજું, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું તે વાક્ય બનાવવાનું છે. ઉપર તમને જે કોષ્ટક આપેલું છે વાક્ય બનાવવાનું છે. એક વચન શબ્દો કા બહુ તમને ખબર જ હોય કે લડકાનું બહુવચન શું થાય, શું થાય લડકે. આપણે એક વચન કરીને કિતાબ, કિતાબ એ નારી, નારિયા માલી. તમારે લખવાનું છે અને આવા પ્રશ્નો આવા છે એ તમારે બાઠમાંથી શોધી અને વધુ ગોતવાના છે. એના પછી આપણે જોઈએ કે આપણને છે એ શું કહેવામાં આવ્યું છે, આગળ આપણને શું આપેલું છે. તમે જે ઉપર કંઈક જોયા અલગ અલગ લડકા, નારી ધારો કે લડકા મેદાન મેં ખેલ રહા હૈ, તો તમારે તેનું બહુ વચનમાં શું કરવાનું છે, રૂપાંતર કરવાનું. લડકાની જગ્યાએ આવશે લડકે, લડકે મેદાન મેં ખેલ રહે હૈ. તમારે બીજો, ત્રીજો અને ચોથો જે તમને આપેલો છે શબ્દ તેનું તમારે વાક્ય પણ કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદન કીજીએ. તો આપણે સાથે સાથે ગુજરાતીમાં અનુવાદન કરતા જઈએ છીએ તેવી જ રીતના તમારે ઉપરથી જ આપેલો એક ફકરો છે પાઠમાંથી જ તેનું તમારે હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદન કરવાનું છે. હિન્દીની પાકી બુકમાં તમારે ભાષા સૂચતા સમજી લ્યો કે તમને શું કીધું. કોકી લાઠી હૈ, બીજું છે કે લડકા ગેમ્સ ખેલ રહા હૈ, ત્રીજું છે વાક્યો કે આધાર પર પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. તમે જે ચાર વાક્ય આપેલા છે એ ચારે ચાર વાક્ય છે, એના માટે એના ઉપરથી તમને નીચે કઈ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો એ પ્રશ્નના જવાબ તમારે ઉપર આપેલા ચાર વાક્યમાંથી કોની કિતાબ છે, તો કે એ કિતાબ કોકી લાખી હે. તો આના જવાબમાં તમે સીધું લખી શકશો કે કોકી લા, એ કિતાબ કિસકી હે, તો કે કોકી લાખી હે. એના પછી કોણ ખેલ રહા હે, તો તમારે ઉપરથી જોવાનું છે કોણ ખેલ રહ્યું. ત્રીજું છે દરવાજે પર કોણ હે, તો અહીંયા તમે જોઈ શકો છો કે દરવાજે પર કોઈ હે, અહીંયા કોઈ નામ નથી. દરવાજે પર કોઈ હે, તમારે તમારી જાતે લખવાનું છે. આ શું કહેવા માટે છે એનું આપણે કહીએ તો કે ઉપરયુક્ત વાક્ય એક ઓર બે મેં, તો કે ઉપરયુક્ત વાક્ય પ્રશ્ન નંબર 1 અને 2, ઉપરયુક્ત વાક્ય એક પેલું અને બીજું છે લડકા ખેલ રહા હૈ, તો તમે એ નામ આપો છો, તમે લખો છો તો શું લખો છો કે લડકા. લેકિન 3 ઓર 4 મેં આપ નિશ્ચિત વ્યક્તિ આ વસ્તુકા ના નથી બતાવી શકતા. લેકિન ચોથું વાક્ય, આ ત્રીજું અને ચોથું વાક્યમાં તમે કોઈ વ્યક્તિનું નામ પણ નથી બતાવી શકતા. ધારો
उदाहरण तमने ऊपर आपेलू प्रीति के पास कुछ भी हो सकता है तो तमने वस्तु नी खबर छे नहीं नथी कई वस्तु नु नाम नथी कोई व्यक्ति नु नाम तो जारे आवी रीतना तमने खबर पड़े आवी रीतना तमने जारे कन्फ्यूज थई जाओ के तमारे आमां शुं लखवुं तो त्यारे तमे नीचेना तमने जे बे करवो ना खबर पड़ी जशे जोईए के पहले दो पाहे या दूर की वस्तु वाक्य सर्वनाम कहते हैं उदाहरण आवशे जैसे यह वह तमारी सामे छे वाक्य आपेला छे एमां कई निश्चित ज छे तमने पहला भी वाक्य आप्या छे एमां निश्चित छे निश्चित ज छे कि किताब कोकिलानी छे अने लड़का ही खेल रहा है तो एक सेमा आवशे तो के निश्चित वाचक सर्वनाम मां आवे छे अने एमां कया कया तीसरे और चौथे वाक्य में अनिश्चितता है अंत किसी व्यक्ति या वस्तु का निश्चय न हो तब अनिश्चित वाचक सर्वनाम होते हैं एमा उदाहरण आवशे जैसे कोई और तो तमने जे पेला बे वाक्य आपेला छे तेमां निश्चित ज छे के आमां कोकिला आवशे आमां आवशे लड़का पर दरवाजे पर कोई कोण है पर एमां कोई निश्चित जवाब आवतो नथी कारण के दरवाजे पर तो कोई पण होई शके एना पछीनु वाक्य छे के प्रतीक જેનું નિશ્ચિત નામ સર્વનામ નિશ્ચિત વાચક સર્વનામ ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા છે કે જૈસે યહ વહ આવી ગયું હશે તમારે તમારી ગુજરાતીની પાકી બુકમાં આવા બધા વાક્ય લખવાના છે જેથી તમને આગળ ખબર પડે અને વધુ સમજાય કે તમારે છે એ વાક્ય કેવી રીતના નક્કી કરવાનું છે કે એ નિશ્ચિત વાચક સર્વનામ છે કે અનિશ્ચિત વાચક સર્વનામ છે એના પછી છે યોગ્યતા અથવા તો વિસ્તાર આ તો ખાલી તમારે તમારી સમજ માટે જ મેળવવાનું છે શું કીધું છે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ કી સ્મૃતિ મેં વિજ્ઞાન કે વિવિધ ક્ષેત્રો જેસે રોકેટ ઉપગ્રહ સંચાર મોસમ વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન ભૌતિક સુદૂર સંવેદન અંતરિક્ષ ઉપયોગ આયુર્વિજ્ઞાન હવાઈ વિજ્ઞાન ભૂગણિત તથા અંતરિક્ષ અભિયંત્ર મેં વિશિષ્ટ અનુસંધાન કરતા વૈજ્ઞાનિકો લેખકો ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્મારક પુરસ્કાર પ્રદાન દિયે જાતે હે વિક્રમ સારાભાઈએ કરેલા કાર્ય પરથી તેમને શું કરવામાં આવ્યું છે તો તેમને ડોક્ટર વિક્રમ સારાભાઈનું સ્મારક પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું છે તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે એના પછી છે પઢીએ ઓર સમજીએ યુનેસ્કો તો તમારી હિન્દીની પાકી બુકમાં એક વખત લખી લેવાનું અને તેની ઉપર એક નજર નાખી લેવાની જેથી તમને આગળ છે એ ઘણું બધું કામ આવશે તમે જયારે મોટા થઈ જશો ધોરણ 11-12 આવશો પછી કોલેજમાં આવશો ત્યારે તમને આવા યુનેસ્કો કોસ્મિક કિરણો છે તેના બધાના ટૂંકા અથવા તો શોર્ટ ફોર્મ છે એ આપેલા છે તો તમને ત્યારે ખબર હોવી જોઈએ કે આનું ફૂલ ફોર્મ શું થાય છે તો તમને આ પાઠમાં આપવામાં આવેલા છે શોધખોળના જે અઘરા અઘરા તમને લાગતા શબ્દાર્થ છે અથવા તો શબ્દ છે એનું તમને અહીંયા શું કરવામાં આવ્યું છે તો કે વિગતવાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે તેને શું કહેવામાં આવે છે એના પછી છે કે વિવિધ પ્રકાર કે રાષ્ટ્રીય ખિતાબ જ્યારે છે એ સમાજ અને દેશ માટે સારામાં સારું કાર્ય કરવામાં આવે છે ત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો અથવા તો ઘણા બધા મહાન વૈજ્ઞાનિકો અને સમાજસેવકોને આ શું આપવામાં આવે છે તો કે પુરસ્કાર આપવામાં આવે છે તો કયા કયા પુરસ્કારનું નામ આપેલું છે તમે જોઈ શકો છો કે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારત રત્ન અને અર્જુન પુરસ્કાર વિજ્ઞાન દર્શન સફારી એવં બાલ ભારતીય જેસી પત્રિકાએ પઢીએ ઓર વિશેષ વાતે અપને દોસ્તોકો કહીએ જગદીશચંદ્ર બોઝ છે હોમી જહાંગીર ભાભા છે સર સીવી રામન છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન છે સર આઇઝેક ન્યૂટન છે શ્યામ પિત્રોડા છે
તો એવા વ્યક્તિઓ છે તેના જીવન વિશે તમારે સમજવું જોઈએ, જેથી આપણને તેમાંથી કંઈક પ્રોત્સાહન મળે. એના પછી છે કે શાંતિ સ્વરૂપ ભટનાગર આદિ કે બારે મેં જાણકારી પુસ્તકાલય તથા ઇન્ટરનેટ સે પ્રાપ્ત કરીએ. તો તમારે શું કરવાનું છે કે આવા તમને જે મહાન વૈજ્ઞાનિકો છે તેને કરેલા કાર્યો અને તેમનું જીવન, તેના ઉપરથી તમને શું કરવાનું છે કે તેના પુસ્તકો અથવા તો તેના ઉપરથી ઇન્ટરનેટ ઉપરથી તેની માહિતી છે એ સર્ચ કરી અને તેના વિશે તમારે જાણકારી મેળવવાની છે, જેથી તમને ખબર પડે કે તેમણે તેમના જીવનમાં કેવા કાર્યો કર્યા છે અને બીજું કે તેમણે તેમના જીવનમાં કેટલી મહેનત કરી અને પોતે આગળ આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ છે એ સંપૂર્ણ પૂરો થાય છે. તમારે તમને આપેલું બધું જ લેશન, આખે આખું સ્વાધ્યાય, આખું અભ્યાસક્રમ અને યોગ્યતા વિસ્તારમાંથી જોઈ અને પ્રશ્નના જવાબ તથા તો સર્વનામ આપણે જે આજે નવું શીખ્યા છીએ ભાષા શિષ્યતામાં, તે હિન્દીની પાકી બુકમાં એક વખત ફરજિયાત લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવજો.